નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 9 બેઝિક પદાવલી અને નિત્યસમમાંથી સ્વાધ્યાય 9.3નો ચોથો દાખલાનો અભ્યાસ કરવાનો છે. ચોથા દાખલામાં રકમમાં એ અને બી એવા બે દાખલા આપેલા છે. દરેક દાખલામાં બેમાં સાદુરૂપ આપી અને અહીંયા એક્સ બરાબર 3 અને એક્સ બરાબર 2 માટે એની કિંમત શોધવાની છે. બીજા દાખલામાં એવી જ રીતે એ બરાબર આપેલી છે કિંમત, એ બરાબર 0, એ બરાબર 1 અને એક બરાબર -3 માટે કિંમત શોધેલી છે. તો આ દાખલા આપણે પહેલાં સાદુરૂપ આપશું, ત્યારબાદ એની કિંમત શોધશું. તો જોઈએ મિત્રો, પહેલો દાખલો આપણે ગણીએ એ, એમાં 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3. અહીંયા પહેલાં ધ્યાન દઈએ તો આ 3x એ એકપદી છે, 4x ઓછા 5 એ દ્વિપદી થાય, એટલે કે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. એટલે કે આ એવું પણ થઈ શકે ગુણાકારનું બાદબાકી પર વિભાજન, જે સમય સંખ્યામાં આપણે જોયું હતું એ જ છે. એટલે આનું વિસ્તરણ કરતાં પહેલાં 3x નો 4x સાથે ગુણાકાર, એટલે 3x ગુણ્યા 4x, જે નિશાની છે એ નિશાની મૂકી 3x નો 5 સાથે ગુણાકાર, એટલે કે 3x ગુણ્યા 5 વત્તા, અહીંયા 3 છે એ 3 ના 3 મૂકી દઈએ, બરાબર. અહીંયા 3 અને 4નો ગુણાકાર કરીએ તો 12, x નો ગુણાકાર કરીએ તો x² ઓછા 3 અને 5, એ બે અચળ પદ, એનો ગુણાકાર કરીએ તો ઓછા 15 x વત્તા 3. હવે આપણે આ માત્ર આપણે સાદુરૂપ આપ્યું છે, એટલે સુધી દાખલો ગણ્યો, એ આપણે અહીં સુધી ગણ્યો સાદુરૂપ આપો. એના પછી અને x બરાબર 3 અને x બરાબર 1/2 માટે કિંમત શોધીએ. તો પહેલાં આપણે અહીંયા x બરાબર 3 માટે કિંમત શોધીએ. તો આપણે બહુપદી હતી એ લખીએ, 12x² ઓછા 15x વત્તા 3 બરાબર 12. એક્સની જગ્યાએ 3 મૂકવાના, 3 કૌંસ ઉપર વર્ગ ઓછા 15, એક્સની જગ્યાએ 3 મૂકીએ, 3 વત્તા 3 બરાબર 12, 3નો વર્ગ 9 ગુણ્યા 9 ઓછા 15 તેરી 45 વત્તા 3 બરાબર 12 નવા 108 ઓછા 45 વત્તા 3. આનું આપણે સાદુરૂપ આપીએ, 108માંથી 45 બાદ કરીએ, 108માંથી 45 બાદ કરો, 8માંથી 5 જાય, પહેલાં બાદ કરીએ, 8માંથી 5 જાય તો 3, અહીંયા 10 લઈ એટલે 10 આવે, 10માંથી 4 જાય તો 6 અને અહીંયા 0 એટલે વધશે 63 વત્તા 3 બરાબર 66. તો આની કિંમત આવશે 66. હવે આપણે x બરાબર 1/2 માટે કિંમત શોધીએ. તો આપણી બહુપદી આ છે, 12x² ઓછા 15x વત્તા 3. એક્સ બરાબર 2 માટે જોઈએ છીએ, આપણે એક્સ બરાબર 1/2 માટે જ્યાં એક્સ દેખાય ત્યાં 1/2 મૂકશું, બરાબર 12 ગુણ્યા 1/2 કૌંસ ઉપર હોય, કારણ કે એક્સની કિંમત આપણે 1/2 લીધેલી છે, ઓછા 15 ગુણ્યા 1/2 વત્તા 3 બરાબર 12 ગુણ્યા, અહીંયા 1નો વર્ગ થાય અને 2નો વર્ગ થાય, કારણ કે મિત્રો આપણે ભણી ગયા છીએ કે 1/y અને કૌંસ ઉપર વર્ગ હોય તો આના બરાબર 1નો વર્ગ થાય, 6/y નો વર્ગ થાય. આ નિયમ અહીંયા આપણે ઉપયોગ કરશું, બરાબર 1/2 કરીએ તો 4 ઓછા 15/2 વત્તા 3. અહીંયા 4 તેરી 12, 3 ગુણ્યા 1 બરાબર 3 ઓછા 15/2 વત્તા 3. અહીંયા 3 અને 3 એટલે 6 થઈ જાય મિત્રો, 6 ઓછા 15/2. હવે જો અહીંયા છેદમાં કાંઈ ના હોય તો 1 હોય, એટલે કે આ બે વિષમછેદી કહેવાય,
એવી રીતે લસાઅ લઈ અને સાદુરૂપ આપી શકીએ. પરંતુ મિત્રો, જ્યારે અહીંયા છેદમાં કાંઈ ના હોય ના સામે છેદ હોય ત્યારે તમે ડાયરેક્ટ આ પદનો આની સાથે ગુણાકાર કરી તેમાંથી બાદ કરીને આખાઈના છેદમાં બે લખી શકો. એટલે કે છ ગુણ્યા બે બાર ઓછા અહીંયા પંદર થઈ પંદર છેદમાં બે બરાબર. બારમાંથી પંદર જાય ઋણ ત્રણ છેદમાં બે. તો આ દાખલાનો જવાબ આવશે ઋણ ત્રણના છેદમાં બે. હવે આપણે બી દાખલો ગણીએ. એમાં પહેલાં આપણે આનું સાદુરૂપ આપશું અને પછી એની કિંમત શોધશું. તો બીમાં આ પ્રકારે છે કે એ કૌંસમાં એ વર્ગ વત્તા એ વત્તા એક વત્તા પાંચ. તો અહીંયા એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે મિત્ર. સિમ્પલ, પેલા એનો એ વર્ગ સાથે ગુણાકાર એટલે કે એ ગુણ્યા એ વર્ગ વત્તા આ જે નિશાની મૂકી દીધી એનો એ સાથે ગુણાકાર એ ગુણ્યા એ. હવે એનો એક સાથે ગુણાકાર વત્તા એ ગુણ્યા એક વત્તા પાંચ. જો મિત્રો, અહીંયા એક વાત ધ્યાન રાખવા જેવી છે કે અહીંયા હું જે આમ એરો માર્ક બતાવું છું એ આપને સમજવા માટે બતાવું છું. તમે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે તમારે એરો કરવાની જરૂર નથી. આ તો માત્ર આપને ખ્યાલ આવે એટલા માટે લખું છું. ઓકે, તો અહીંયા એ વત્તા એની બે ઘાત એટલે એની ત્રણ ઘાત વત્તા એ ગુણ્યા એ એટલે કે એ વર્ગ વત્તા એ ગુણ્યા એક એટલે માત્ર એ વત્તા પાંચ. તો આપણે બહુપદીનું સાદુરૂપ આપ્યું. હવે અહીંયા આપણે એ બરાબર એક, એ બરાબર ઋણ એક અને એ બરાબર ઝીરો આ ત્રણ માટે કિંમત શોધવાની છે. તો પહેલાં એ બરાબર ઝીરો માટે લઈએ આપણે. અહીંયા સમીકરણનું સાદુરૂપ આપ્યું છે, એ આવ્યું છે એની ત્રણ ઘાત વત્તા એ વર્ગ વત્તા એ વત્તા પાંચ. તો અહીંયા એની જગ્યાએ ઝીરો મૂકી દઈએ એટલે કે ઝીરોની ત્રણ ઘાત વત્તા ઝીરોનો વર્ગ વત્તા ઝીરો વત્તા પાંચ. મિત્રો, આ બધા જ ઝીરો થશે એટલે કે દરેકનું સાદું આપો ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો વત્તા પાંચ એટલે કે પાંચ. તો આ એ બરાબર ઝીરો માટે જવાબ આવશે પાંચ. હવે એ બરાબર એક માટે કિંમત શોધશું એટલે કે એ બરાબર એક હોય જ્યારે ત્યારે એની જગ્યાએ આ પદાવલી જે આપણે આ સાદુરૂપ આપેલું છે આનું ત્યાં એની જગ્યાએ એક મૂકશું એટલે કે એની ત્રણ ઘાત વત્તા એ વર્ગ વત્તા એ વત્તા પાંચ. જ્યાં એ છે ત્યાં એક મૂકીએ એટલે એકની ત્રણ ઘાત વત્તા એકનો વર્ગ વત્તા એક વત્તા પાંચ. અહીંયા એકની ત્રણ ઘાતનો જવાબ આવશે એક વત્તા એકની બે ઘાત એટલે એક એક વત્તા પાંચ બરાબર એકને એક બે બે ને ત્રણ ત્રણને પાંચ આઠ. તો આ બહુપદીનો જવાબ આવશે આઠ. હવે એના પછી ત્રીજી જોઈ એ બરાબર ઋણ એક માટે. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપજો, ઋણ નિશાની આવે છે. વધારે પડતી ભૂલ જ્યારે ઋણ નિશાની આવે ત્યારે જ વિદ્યાર્થી કરતા હોય છે. તો જોઈએ અહીંયા આપણે પહેલાં પદાવલી લખીએ એની ત્રણ ઘાત વત્તા એ વર્ગ વત્તા એ વત્તા પાંચ બરાબર. જ્યાં એ છે ત્યાં ઋણ એક મૂકશું ઋણ એકની ત્રણ ઘાત વત્તા ઋણ એકનો વર્ગ વત્તા ઋણ એક વત્તા પાંચ. હવે અહીંયા જોઈએ ઋણ એકની ત્રણ ઘાત છે, ત્રણ એ એકી ઘાત છે એટલે કે એકનો એક સાથે ગુણાકાર કરીએ આપણે ઋણ એક ગુણ્યા ઋણ એક ગુણ્યા ઋણ એક એટલે એકી વખત જ્યારે ઘાત હોય ત્યારે જવાબ આવશે ઋણ એટલે ઋણ એકની ત્રણ ઘાતનો જવાબ ઋણ એક આવશે. તેવી જ રીતે ઋણ એકની ઋણ એકનો વર્ગ એટલે આવું થશે ઋણ એક ગુણ્યા ઋણ એક એટલે અહીંયા જોઈએ ઋણ એક એટલે એક ગુણ્યા એક એટલે એક ઓછે ઓછે વત્તા એટલે ધન એક થશે. એટલે જ્યારે બેકી ઘાત હોય જ્યારે બેકી ઘાત હોય ત્યારે જવાબ ધન આવશે એટલે કે એક. જો એકી ઘાત હોય તો એકનો ગુણાકાર ઋણ આવશે, બેકી ઘાત હોય તો ધન આવશે. વત્તા ઋણ એક વત્તા જે આ પાંચ છે એ અહીંયા આપણે લખીએ વત્તા પાંચ.
હવે સાદુરૂપ આપી આ ઋણ એક અને એક બે ઝીરો થઈ ગયા, ઋણ પાંચ વત્તા પાંચ એટલે જવાબ આવશે ચાર. તો એક્સ બરાબર એ બરાબર ઋણ એક માટે જવાબ આપ્યો ચાર. તો મિત્રો આવા દાખલામાં જ્યારે ઋણ આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો. બાકી આભાર મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.